આજે ડાયાબિટીસનો રોગ ભયંકર રીતે વધી રહ્યો છે ત્યારે આ રોગના દર્દીઓ માટે રાજકોટની દેવીના કોઠારીએ એક નવી પદ્ધતિ તૈયાર કરી છે જે શરીરમાં ઓટોમેટિક રીતે ઇન્સ્યુલિન પહોંચાડે છે. દેવીનાના સ્વજનના ડાયાબિટીસને કારણે થયેલા મૃત્યુ બાદ દેવીનાને આ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો હતો. આ એક એવી ડિઝાઇન છે કે જેમાં ડાયાબિટીક પેશન્ટ્સ હોય એ લોકો જો આ પ્રોડક્ટ એમના બોડીમાં મૂકી દે પછી એ લોકોએ ઓલમોસ્ટ એની ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન ડિલિવરી ઉપર ભૂલી જવાનું રહેશે. કે એમાં બે પાર્ટ્સ હોય છે, એક મોનિટરિંગ સિસ્ટમ ને એક ડિફ્યુઝિંગ સિસ્ટમ. જે મોનિટરિંગ સિસ્ટમ છે એ એક બાયોસેન્સર દ્વારા તમારા બોડીમાં જે કંઈ પણ ગ્લુકોઝની વધઘટ થતી હોય એને સેન્સ કરે અને એ સેન્સરનો જે ડેટા છે એ ડિફ્યુઝિંગ સિસ્ટમમાં મોકલે અને જેટલી જરૂરિયાત હોય ઇન્સ્યુલિનની એટલું જ ઇન્સ્યુલિન તમારા બોડીમાં ધીરે ધીરે માઇક્રો નીડલ્સ દ્વારા એ બોડીને આપે છે. દેવીનાએ નેત્રદાન ક્ષેત્રે પણ એક આગવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે અંતર્ગત કોર્નિયાની સાચવણી લાંબો સમય સુધી થઈ શકે તે માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોટા ભાગે એવું થાય છે કે જે આઈઝ ડોનેટ થઈ છે એ આઈ બેંકે પહોંચે એની પહેલાં ઘણો સમય પસાર થઈ ગયો હોય છે એટલે એની યુઝેબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. જેના લીધે જે ટ્રાન્સપ્લાન્ટેશન થવું જોઈએ કોર્નિયાનું એ થઈ શકતું નથી. એટલે જે મારી કીટ છે એમાં 48 આવર્સ સુધી આપણે જે કોર્નિયાસ છે એને આપણે સ્ટોર કરી શકીએ છીએ. કોઠારી પરિવાર પણ તેમની દીકરીની સિદ્ધિથી ખુશ છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. સ્વાભાવિક છે કે ખુશી ઉપરાંત અમારા માટે ગર્વની વાત છે કે આ પ્રકારનું સંશોધન એને દેવીનાએ કર્યું છે તો નેચરલી અમારો આખો પરિવાર એના માટે ખૂબ ગર્વ અનુભવે છે. દેવીનાના આ બંને સંશોધન સમાજ માટે ખાસ્સું ઉપયોગી થશે અને દર્દીઓને આ નવા સંશોધનનો લાભ મળશે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.